હેલો ફ્રેન્ડ્સ જય માતાજી આજ ઘણા દિવસ પછી હું ઠીક થઈ છું તો થોડું મન થયું કે ચલો બહાર જઈને આવું તો હું આવી છું ભુજની છતરડીએ તો છતરડીનો મતલબ થાય છે છત્રી છતરડી કચ્છી શબ્દ છે એને ગુજરાતીમાં છત્રી કહેવામાં આવે છે અહીંયા કને તમે અલગ અલગ જાતની મોટી નાની એવી અલગ અલગ છતરડીઓ જોઈ શકશો હવે આ છતરડી શું છે તો આ છતરડી સમાધિ સ્થાન છે જ્યાં કને રાજાઓને સંસ્કાર આપવામાં આવતો એના પુત્ર જો વીરગતિ થયા હોય અને નાના હોય તો તેને અહીંયા કને દાટવામાં આવતા અને તેમની સાથે એમની રાણીના પાળિયા છે પછી જે લોકો શહીદ થયા એ બધા એના ખાંભી અને પાળિયા તમે અહીં જોઈ શકો છો અત્યારે આ પર્યટક સ્થળ છે તેને હેરિટેજ સાઇટ તરીકે ગણવામાં આવી છે અને આર્કિયોલોજી દ્વારા આનું સંરક્ષણ પણ થઈ રહ્યું છે ખૂબ જ સુંદર મજાની જગ્યા છે તો ચલો આપણે એને નિહાળીએ અને તમે લોકો અહીંયા આવો તો આ જગ્યાએ તમને ફોટોશૂટ કરવાની ખૂબ જ મજા આવશે ભુજના નાગરિકો ભુજના લોકો આ જગ્યાને ખૂબ જ પસંદ કરે છે કારણ કે આ જગ્યા એકદમ નયનરમ્ય છે કારણ કે તળાવની આ છતડીઓ આવેલી છે જ્યારે અહીંયા પાણી ભરેલું હોય ત્યારે આ જગ્યા એકદમ ઠંડી અને ખૂબસૂરત લાગે છે મને આ જગ્યા ખૂબ જ ગમી તો થયું કે મારા વ્યુઅર્સને પણ બતાવું તો હું તમને આની પૂરી માહિતી આપીશ મારા વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને જો મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક તો કરજો સાથે કમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો તો તેઓ પણ અહીંયા ચરો ચોક્કસથી મુલાકાત લેવા આવે જોવા માટે આવે તો હવે હું તમને એની પૂરી માહિતી આપું તો આ જે છતરડીઓ છે એ અઢારમી સદા શતાબ્દીની અંદર બંધાવવામાં આવી હતી તે રાવ લાખાજી દ્વારા બંધાવવામાં આવી હતી પછી કાળક્રમે એમના વંશજો દ્વારા છતરડીઓનું નિર્માણ થતું રહ્યું છે એક છતરડી જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ તમારી ટીવી સ્ક્રીન ઉપર અથવા મોબાઈલ સ્ક્રીન ઉપર તમે જે જોઈ રહ્યા છો એ છતરડી છે એ સૌથી જૂનામાં જૂની છતરડી છે અહીં ઘણી બધી મૂવીના શૂટિંગ પણ કરવામાં આવ્યા છે દે ચુકે શનમ રેફ્યુજી રશ્મિ દેસાઈ જે હમણાં થોડા ટાઈમ પહેલાં આવી હતી જે કચ્છી દાબેલી ખવડાવી રહ્યા છે એ સીન અહીંયા ફલમાવવામાં આવ્યો હતો પછી હમદિલ દે ચુકેનો જે ફેરાવાળો સીન છે સલમાન ખાન ઐશ્વર્યા રાયના હાથ પકડીને જે ફેરા ફરે છે યા છતરડીની બાજુમાં જ ફેરા ફરતા તમે જોઈ શકો છો પછી ઢોલી તારો જે મૂવીની અંદર તમે સોંગ જોવો છો એ છતરડી પહેલાંના સમયમાં આખી હતી પણ કાળક્રમે બે હજાર એકના ભૂકંપ બાદ એ છતરડી ધ્વંસ થયેલી છે અને એ પછી જર્જરિત હાલતમાં છે એના જે અવશેષો છે એ સાચવીને રાખવામાં આવેલા છે એનું સમારકામ કરવામાં આવેલું નથી અને છતરડી જવા માટેનો સમય છે સૂર્યોદય એટલે કે જ્યારે સૂર્ય ઉગે ત્યારથી અને સૂર્ય સૂર્યાસ્ત સુધીનો એટલે કે જ્યારે સૂર્ય આઠમી જાય એટલે છ વાગે ત્યાં કને ગાર્ડ આવે છે ત્યાં કોઈને રહેવા દેતા નથી કારણ કે આ સમાધિ સ્થાન છે એટલે અહીંયા કને હવન થાય છે પૂજા કરે છે દીવો અગરબત્તીને એવું બધું કરે છે એટલે ત્યાં કનેથી બધાને નીકળી જવાનો આદેશ આપવામાં આવે છે ત્યાં કને એક સાયરન વાગે છે એ સાયરન વાગે એટલે તરત જ ત્યાંથી નીકળી જવાનું હોય છે અને આની જે શૈલી છે એ મુગલી શૈલી કચ્છી શૈલી બધી શૈલી તુર્કી શૈલી આ બધાનો મિક્સચર કરી અને આ જે કોતરકામ છે એ કરવામાં આવેલું છે તેમાં તમે હાથી સિપાહી રાજા બધું જોઈ શકો છો સાથે સાથે ફૂલ ઝાડ વેલ વગેરેની ઝીણી કોતરણી કરેલ છે તમે અહીંયા કને બે પથ્થરો જોઈ શકશો જે પીળા પથ્થર કહેવાય છે એ અને લાલ પથ્થરનો ઉપયોગ આ છત્રડી બનાવવામાં કરવામાં આવેલો છે ઐતિહાસિક વિરાસત છતરડીનો વિડીયો આપને કેવો લાગ્યો તે તમે મને જરૂરથી જણાવજો તમને મારા દ્વારા આપવામાં આવેલી માહિતી કેવી લાગી એ પણ મને ચોક્કસથી જણાવજો રાવ લાખાજીએ આ પહેલી છત્રી બંધાવી હતી એ બાદ અન્ય છતરડીઓ એમના અલગ અલગ વંશજો દ્વારા બનાવવામાં આવી છે અને જો તમે બધી મૂવીની અંદર આ છતરડી જોઈ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને છતરડી એ સીનની અંદર કેવી લાગતી હતી અને તમે લોકો અહીંયા કને આવો તો ફોટોશૂટ શૂટ ચોક્કસથી કરજો મને આ જગ્યા ખૂબ જ ગમે છે મારી પ્રિય જગ્યા છે તો થયું કે વ્યૂવર્સને બતાવું તો તમે લોકો નિહાળો મોજ કરો મારો વિડીયો જોઈને જો કેટલું સુંદર કોતરકામ છે અહીંયા કને તમે આવો તો તમારા ત્રણથી ચાર કલાક તો ક્યાં ચાલ્યા જાય તમને ખબર પણ ના પડે અહીંયા કને ચરણ જોઈ શકો છો અલગ અલગ નાની નાની દેરીઓ જોઈ શકો છો અને સાથે સાથે એનું કોતરકામ તમને અભિભૂત કરે એવું છે કે તમે જોયા જ કરો કે કેટલી સુંદર શૈલીથી બનાવવામાં આવેલું છે અમુક છતરડીઓ નવી છે અમુક છતરડીઓ જૂની છે અમુક છતરડીઓ ધ્વંસ થયેલી છે ધરતી કંપની અંદર તો જો તમે આવી જગ્યાએ જાઓ તો ખાસ ધ્યાન એ રાખવું કે આપણી ઐતિહાસિક વિરાસતો છે એને કોઈ નુકસાન ન પહોંચે આ બધી વસ્તુઓ ખરાબ ન થાય આપણી આવનારી પેઢીઓ જે હવે જોશે તો એના માટે આ એવું ને એવું જ રહેવું જોઈએ જેવું એ સમયની અંદર હતું તો મિત્રો તમે ચોક્કસથી મને જણાવજો કે આ જગ્યા તમને કેવી લાગી જો ગમી હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં મને જણાવજો હું આવા જ વિડીયો મૂકતી રહીશ અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર કરવાનું ભૂલતા નહીં બાય બાય ટુ અ લવ યુ